હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં શીખીશું સમજીશું ધોરણ નવ ગણિતના જ્ઞાન સેતુ બ્રિજ કોર્સનું પ્રકરણ નંબર અગિયાર તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોવાનો છે તેમજ વિદ્યાર્થી મિત્રો ખાસ જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે તમને પૂરેપૂરો સપોર્ટ મળવાનો છે ધોરણ નવ દસ અગિયાર બારમાં એટલે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જોડેલું બે લાયકન દબાવી દીધું એટલે જ્યારે પણ હું તમારા માટે વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે અને તમે એક પણ વિડીયો મિસ ના કરો વિદ્યાર્થી મિત્રો વ્યવહારિક જીવનમાં ઘણી વખત આપણે એવા પ્રશ્નોનો સામનો કરવો પડે છે જેમાં ત્રિકોણ ચોરસ લંબચોરસ કે વર્તુળ આકારમાં પદાર્થે રોકેલી જગ્યા તેને રંગ કરવાનો કે સમારકામ કરવાનો ખર્ચ શોધવાની જરૂર પડે જેમ કે તમારું ઘર છે ત્યાં દિવાલ છે લંબચોરસ દિવાલ છે તો એમાં જે ટાઇલ્સ લગાવવાની હોય બરાબર કે ચલો ટાઇલ્સ લગાવી છે તો કેટલી ટાઇલ્સ લાગશે તો એ શોધું હોય તો એનું ક્ષેત્રફળ શોધવું પડે તો આમ આ પ્રકારના વ્યવહારિક જીવનમાં ક્વેશ્ચન થતા હોય ને એનો જવાબ આપણને ગણિત આપે છે તો કયા કયા ગણિતના ખ્યાલો જેમ કે પરિમિતિ ક્ષેત્રફળ અને ઘનફળ હવે પરિમિતિ એટલે ધારો કે કોઈ બંધ આકૃતિ છે જેમ કે ચોરસ છે તો ચોરસની ચારે ચાર બાજુનો સરવાળો એટલે પરિમિતિ બરાબર એટલે કે બંધ સમતલીય આકૃતિની હદ કે સીમાની બધી જ બાજુઓનું કુલ અંતર એટલે કે લંબાઈને પરિમિતિ કહે છે જેમ કે ખેતર છે બરાબર હવે ખેતર વર્તુળાકાર છે બરાબર તો એની ફરતે વાડ કરવી છે તો ખર્ચ શોધો તો વાડ કરવી એટલે કે એની લંબાઈ શોધવી પડશે બરાબર તો આમ લંબાઈ શોધવા માટે આપણે પરિમિતિનો ઉપયોગ કરીશું પછી ક્ષેત્રફળ તો કોઈ બંધ સમતલી આકૃતિ દ્વારા સપાટી પર ઘેરાયેલ કુલ ક્ષેત્રને જગ્યાને તેનું ક્ષેત્રફળ કહે છે તમે હમણાં જ્યાં બેઠા છો ત્યાં તમે જેટલી જગ્યા રોકી છે સપાટીમાં એ ક્ષેત્રફળ એનું થયું બરાબર સમજ્યા હવે ઘનફળ કંઈક અલગ વસ્તુ છે ઘનફળ એટલે જેમ કે ગ્લાસ છે તો ગ્લાસમાં કેટલું દૂધ ભરાશે કેટલું પાણી ભરાશે બરાબર તો એક એ ઘનફળ છે બરાબર જો કે આગળ આપણે જોઈએ પણ પરિમિતિ એટલે ખબર પડે કે ક્ષેત્રફળ એટલે કોઈ પણ સપાટીએ રોકેલું જે પણ ઘેરાયેલું જે ક્ષેત્ર છે કુલ તેને ક્ષેત્રફળ કહેવાય હવે જો અહીંયા કેટલાક ક્ષેત્રફળના સૂત્રો અને પરિમિતિના સૂત્રો આવેલા છે જે બહુ વગે તેના છે અને તમને કામમાં આવશે જેમ કે ચોરસ છે ચોરસની જે બાજુ છે બધી સરખી હોય લેલ તો જે પરિમિતિ છે ચાર ગુણ્યા એલ બરાબર અને ક્ષેત્રફળ એલ વર્ગ બરાબર ખવડી એટલે બાજુનો વર્ગ ટૂંકમાં ત્યારબાદ લંબચોરસ તો લંબાઈ ગુણ્યા પોળે તો બે ગુણ્યા લંબાઈ વધતાં પોળે એની પરિમિતિનું સૂત્ર છે અને ક્ષેત્રફળનું સૂત્ર આવશે એલ ગુણ્યા બી ત્યારબાદ ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણમાં ત્રણે ત્રણ બાજુનો સરવાળો એટલે એને તેની પરિમિતિ એ તો ઇઝી છે અને ક્ષેત્રફળ એક ભાગ્યા બે પાયો ગુણ્યા વેધ ઓકે ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કો સમાંતર બાજુ ચતુષ્કોની જે પરિમિતિ છે એ ચારે ચાર બાજુનો સરવાળો થશે અને જે ક્ષેત્રફળ છે તે થશે પાયો ગુણ્યાવિધ યાદ રાખજો હા સમાંતર બાજુ ચતુષ્કોણમાં યાદ રાખજો પાયો ગુણ્યાવિદ ત્યારબાદ વર્તુળની વાત કરીએ તો વર્તુળની પરિમિતિને પરીખ પણ કહેવાય એટલે ટુ પાય આર અને પાયની કિંમત છે બાવીસ ભાગ્યા સાત અથવા ત્રણ પોઈન્ટ ચૌદ તમને ખબર જ છે અને બીજું વર્તુળનું ક્ષેત્રફળ છે તેનું સૂત્ર છે પાય આરનો વર્ગ ઇઝી ખબર પડી ગઈ હવે નેક્સ્ટ કેટલાક આકાર જેમ કે જો અહીંયા ત્રિકોણ માટે હવે તમને શોધવાનું કીધું ઉદાહરણ આપ્યું તમને આવડશે બરાબર ચલો હવે જાતે ગણીનો પહેલો એક્ઝામ્પલ જોઈએ તો બાજુની આકૃતિમાં એક ચોરસ આ એક ચોરસ છે જેની લંબાઈ કેટલી છે પચાસ મીટર છે બરાબર હવે ચારે ચાર બાજુ સરખી હોય એટલે પચાસ 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 અને એક લંબચોરસ ખેતર આ બાજુમાં લંબચોરસ ખેતર છે એકસો પચીસ મીટરની લંબાઈ છે પહોળાઈ નથી આપી હજુ બરાબર એ આપણે શોધવાની રહેશે શા માટે શોધવાની એ પણ આગળ આપણે જોઈએ તો બંને ખેતરોના ક્ષેત્રફળ સમાન છે આનું ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ એટલે કે આનું નાનું બંનેનું સરખું છે બરાબર તો હવે તમને ક્વેશ્ચન પૂછ્યો છે તો લંબચોરસ ખેતરની ફરતે આ લંબ ચોરસ ખેતર છે તેની ફરતે વાડ કરવા કેટલી લંબાઈનો તાર જોઈશે હવે વાડ કરવી હોય મારે લંબચોરસ ખેતર ફરતે તો લંબચોરસ ખેતરની પરિમિતિ શોધવી પડશે હવે લંબચોરસની પરિમિતિ શોધવા માટે મારે લંબાઈ પહોળાઈ જોઈએ લંબાઈ તો છે પહોળાઈ નથી પણ અહીંયા તમને કીધું છે આ બંનેનું ક્ષેત્રફળ સરખું છે તો અહીંયા લખી શકાય ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ બરાબર અહીંયા જો મેં લખ્યું છે લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ બરાબર એટલે કે ચોરસ ખેતરનું ક્ષેત્રફળ હવે લંબચોરસનું જે ક્ષેત્રફળ છે એનું સૂત્રુણ્યા બી અને ચોરસ ખેતરનું જે ક્ષેત્ર પર થશે લંબાઈનો વર્ગ બરાબર અથવા એલનો વર્ગ પણ લખી શકે પણ અહીંયા એલ છે એકસો પચીસ છે અને અહીંયા એલ પચાસ છે એટલા માટે મેં લંબાઈનો વર્ગ લખ્યો બરાબર એટલે જ્યારે બે એલ હોય ને અને અલગ અલગ કિંમત હોય તો એકને કેપિટલ એલ લઈ શકાય ને બીજાને સ્મોલ એલ અથવા એકને એલ વન ને બીજાને એલ ટુ ઓકે હવે એલ ગુણ્યા બી બરાબર લંબાઈનો વર્ગ હવે લંબાઈ કેટલી છે પચાસ તો પચાસનો વર્ગ થશે એલ ગુણ્યા બી એટલે એકસો પચીસ ગુણ્યા બી બીને કરતા બનાવ્યા હવે પચાસનો વર્ગ પચીસસો ખબર પડી ગઈ

એટલે બસો નેવું મીટર થશે તો જો આપણે લંબચોરસ ખેતરની ફરતે વાટ કરવા માટે કેટલો લંબાઈનો તાર જોઈશે બસો નેવું મીટરનો સમજાઈ ગયું એકદમ ઇઝી હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે અવનિને એક સુશોભન સ્પર્ધામાં ભાગ લેવા માટે આકૃતિમાં દર્શાવેલા આકારના પચીસ ટુકડાની જરૂર પડશે આ પચીસ ટુકડા આવા જોઈશે બરાબર હવે કાગળના ટુકડાનું માપ આકૃતિમાં દર્શાવેલ છે તો અહીંયા જુઓ પહેલો આકાર છે અર્ધવર્તુળ છે બીજો લંબચોરસ છે અને ત્રીજો અર્ધવર્તુળ છે બરાબર એટલે કે એક બેન ત્રણ તમે આકાર જોઈ શકો છો તો એક અર્ધવર્તુળ વત્તા બીજું અર્ધવર્તુળ બંને સેમ જ થશે કેમ બંનેનું ક્ષેત્ર પણ સેમ જ થશે કારણ કે બંનેની ત્રીજા સાત સાત સહેમિત છે બરાબર લંબચોરસમાં સામે સામેની બાજુ સરખી થાય હવે જો આ દાખલો આપણે એટલા માટે સમજીએ છીએ કારણ કે ધોરણ નવ દસમાં તમારા ઘનફોડ પૃષ્ઠ જે એક્ઝામ્પલ આવશે એમાં આ પ્રકારનું જ કંઈક હશે એટલે સમજી સમજીને આપણે તમારે ખાસ લખવાના છે બરાબર તો જુઓ હવે આપણે શું થશે અહીંયા જો તમને શું આપી છે બીજું કે ભાઈ જો ટોટલ પચીસ ટુકડાની જરૂર છે પચીસ આવા ટુકડા જોઈશે જો કાગળનો ભાવ એક સેમી વર્ગના રૂપિયા બે હોય તો આપણે ઇન્શોર્ટ આનું ક્ષેત્રફળ શોધવાનું છે તો ચલો કાગળના ટુકડાનું ક્ષેત્રફળ શોધીએ તો હવે કાગળના ટુકડાનું ક્ષેત્રફળ શોધીએ તો અહીંયા ક્ષે લખ્યું છે પછી ટપકું લખ્યું છે મતલબ ક્ષેત્રફળ બરાબર તો બે ગુણ્યા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ વધતાં લંબચોરસનું ક્ષેત્રફળ આ બે ગુણ્યા લંબ અર્ધવર્તુળ એટલે પાયયાર વર્ગ ભાગ્યા બે આખાનું પાયાર વર્ગ હોય તો अर्धवर्धन के लिए भाग्या बेहतर गुण्या बी हम बे कैंसल थी गया पाई आर वर्ग बताएल गुण्या बी हम किमतों तो की दी तो है तो पाई बराबर बीस भाग्य सात गुण्या तरह पॉइंट पाँच है अँ तो तर पॉइंट पाँच ना वर्ग वत्ता पच्चीस गुण्या सात हम जुओ बीस भाग्य सात एम बराबर हम जिस है तो पॉइंट निकाले तो पंत भागे दस लख वर्ग है तो बेवा लख्या पंत भाग्य दस गुण्या पात्र भाग्य दस सात पंचू पंत पाँच दु दस अगिय दु बीस तो ऊपर अगिये गुण्यात ભાગ્યા દસ વત્તા એકસો પંચોતેર તો અગિયાર ગુણ્યા પાંત્રીસ ભાગ્યા દસ થશે આડત્રીસ પોઈન્ટ પાંચ વત્તા એકસો પંચોતેર આડત્રીસ પોઈન્ટ પાંચ વત્તા એકસો પંચોતેર થશે બસો તેર પોઈન્ટ પાંચ સેમી હવે કાગળનો ભાવ રૂપિયા બે પ્રતિ એક સેમી છે બરાબર તો હવે જો અહીંયા આવા પચીસ ટુકડા આપણે જોઈએ છે બરાબર તો એક કાગળના ખરીદ મતલબ એક કાગળ ખરીદવાનો જે ખર્ચ થશે એ કેટલો થશે બસો તેર પોઈન્ટ પાંચ ગુણ્યા બે બરાબર હવે આવા પચીસ ટુકડા જોઈએ આપણે કેટલા જોઈએ પચીસ તો અહીંયા લખવાનું છે તમારે પચીસ ટુકડાનો કુલ ખર્ચ કેટલો થશે ચારસો સત્યાવીસ ગુણ્યા પચીસ ખબરી ચારસો સત્યાવીસ ગુણ્યા પચીસ બરાબર અહીંયા મેં લખ્યું નથી પણ તમારે લખવાનું છે તમારા માટે બાકી રાખ્યું છે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ છે સમલમ ચતુષ્કોડનું ક્ષેત્રફળ હવે સમલમ ચતુષ્કોણ તો તમે ભણી ગયા છો આગળ આપણે જોયું હતું બરાબર ફરી એક વખત જણાવી દઉં કે સામ સામેની જે બાજુની એક જોડ જે સમાંતર હોય ને જે ચતુષ્કોણમાં એને સમલમ ચતુષ્કોણ કહેવાય બરાબર અહીંયા આ બે છે બાજુ સમાંતર છે બરાબર હવે એકનું માપ એ છે અને બીજાનું બી છે હવે અહીંયા જે લમ અંતર છે બંને વચ્ચેનું એને એચ કહેવાય બરાબર તો હવે આનું જે સૂત્ર છે ખાસ યાદ રાખજો સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એક ભાગ્યા બે ગુણ્યા એચ ગુણ્યા એ બતાવી એટલે કે એક ભાગ્યા બે ગુણ્યા ઊંચાઈ જે લંબ અંતર છે તે અને સમાંતર બાજુઓનો સરવાળો બરાબર ખબર પડી ગઈ સિમ્પલ હવે જો અહીંયા એક એક્ઝામ્પલ પણ આપ્યો છે બરાબર જેમ કે ચલો સો મીટર અંતર છે તો હવે આનું માપ વતાનું માપ ગુણ્યા આ સો મીટર ગુણ્યા એક વાગ્યા બે બરાબર તો આ છે તમે જોઈ શકો છો બરાબર મતલબ એકવાર વાંચી લેજો ઓકે ત્યારબાદ નેક્સ્ટ જે છે સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ હવે સામાન્ય ચતુષ્કોણ એટલે કે જે સબાચ કે સમલમ ન હોય તેવો ચતુષ્કોણ બરાબર મતલબ જે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી કે સમલમ પણ નથી તો તેનું ઇક્વેશન એવું છે કે જો અહીંયા એચ વન છે બરાબર આ આ એચ વન આ એચ ટુ ઓકે તો અહીંયા જો ત્રિકોણ એ બી ટૂંકમાં જે તમારે સૂત્ર યાદ રાખવાનું છે સમંદ્ર બાજુ ચતુષ્કો સમંદ્ર બાજુ નહીં પણ અહીંયા સામાન્ય બાજુ ચતુષ્કોણ અથવા ચતુષ્કોણ એ બી શ્રીનું ક્ષેત્રફળ બરાબર એક ભાગ્યા બે ગુણ્યા બીસી ગુણ્યા એચ વન વત્તા એચ ટુ બરાબર એક ભાગ્યા બે બીસી વિકર્ણ છે બરાબર અને એક એ ઉપરથી લંબ છે એચ વન અને એક ડી ઉપરથી એચ ટુ ખબર પડી ગઈ તો એચ વન ગુણવત્તા એચ ટુ ગુણ્યા બીસી ગુણ્યા એક ભાગ્યા બે નેક્સ્ટ છે સંભાજી ચુતુષ્કોણનું ક્ષેત્રફળ હવે સંભાજી ચુતુષ્કોનું સૂત્ર છે એક ભાગ્યા બે ગુણ્યા વિકર્ણનો ગુણાકાર બરાબર ખબર પડી ગઈ નેક્સ્ટ છે બહુકોણનું ક્ષેત્રફળ હવે જેમ કે બહુકોણ છે અલગ અલગ બહુકોણ આવે બરાબર તો હવે જો આમાં બહુકોણનું ક્ષેત્ર પણ એમ તો આપણે બહુ કંઈ કામમાં આવતું છે નહીં ઓકે મતલબ જે ધોરણ નવમાં કે ધોરણ દસમાં ક્યાંય બહુ યુઝ કંઈ આવ્યો છે નહીં પણ અહીંયા તમે માહિતી માટે યાદ રાખી શકો છો કે જેમ કે આ જે સમલમ ચતુષ્કોણ છે એ સીડી બરાબર અહીંયા જો ચતુષ્કોણ બનશે એ સીડી અહીંયા વચ્ચે શું બનશે લંબચોરસ બનશે અને પાછો સમલમ ચતુષ્કોણ બનશે તો પહેલાં તો સમલમ ચતુષ્કોણનું શોધી લો પછી લંબચોરસનું શોધી લો અને પછી ત્રીજું સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને ત્રણે ત્રણનો સરવાળો કરી દો બરાબર સમજી આ તો આવી રીતે પણ તમે શોધી શકો બહુ કોણનું ક્ષેત્રફળ બરાબર હવે જાતે ગણીએનો પહેલો એક્ઝામ્પલ તો એક એક સમલમ ચતુષ્કોણની બે સમાંતર બાજુના માપ વીસ સેમી અને ચાલીસ સેમી છે બરાબર વીસ સેમી અને ચાલીસ સેમી તો એ બરાબર વીસ સેમી બી એ બરાબર ચાલીસ સેમી અને લંબ અંતર છે ચોવીસ સેમી તો સમલમ ચતુષ્કળનું ક્ષેત્રફળ બરાબર એક ભાગ્યા બે ગુણ્યા એચ ગુણ્યા એ વત્તા બી હવે એક ભાગ્યા બે ગુણ્યા એચ કલા ચોવીસ છે ગુણ્યા એ વત્તા બી એટલે વીસ વત્તા ચાલીસ હવે શું થશે એ બાર જુ ચોવીસ થાય વીસ ને ચાલીસ સાઠ બાર ગુણ્યા સાઠ એટલે સાતસો વીસ સેમીનો વર્ગ કેટલું ઈઝી છે કંઈ અઘરું છે નહીં હવે નેક્સ્ટ છે બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે એક સંબાજુ વિકણોના માપ પાંચ સેમી અને દસ સેમી છે તો આ તો તમને ખબર જ છે કે સંબાજુ ચતુષ્કોનું ક્ષેત્રફળ બરાબર વિકર્ણનો ગુણાકાર ભાગ્યા બે એટલે પાંચ દસ પાંચ ગુણ્યા દસ એટલે પચાસ પચાસ ભાગ્યા બે એટલે પચીસ બરાબર તમે આ રીતે આ રીસૂત્ર તો ખાસ આમાં સંબાજુ ચતુષ્કોનું ક્ષેત્રફળ યાદ રાખજો બીજું સમલમ ચતુષ્કોનું ક્ષેત્રફળ અને લમ ચોરસને ચોરસનું તો તમને આવડે જ છે ઓકે તો હવે આનો જવાબ આવશે પચીસ સેમીનો વર્ગ ઓકે હવે નેક્સ્ટ જે છે ટોપિક એ જોઈ લઈએ તો નેક્સ્ટ જે ટૉપિક છે એ છે ઘન લંબઘન અને નાળાકારના પૃષ્ઠફળ એટલે કે પૃષ્ઠીય ક્ષેત્રફળ બરાબર જેમ કે આ સમગન છે બરાબર હવે મારે સમગનનું ક્ષેત્રફળ શોધવું છે હવે આપણે તો ચોરસનું શોધ્યું સમગનમાં તો એક ચોરસ ઉપર આવે નીચે મતલબ બધી બાજુઓનું શોધવું પડે અલગ અલગ તો એને પછી આપણે કહેવાય પૃષ્ઠીય ક્ષેત્ર પૃષ્ઠ ક્ષેત્રફળ બરાબર કે ભાઈ પૃષ્ઠફળમાં ખબર પડી તો જેમ કે જો સમગનના પાશવ પૃષ્ઠોનું પૃષ્ઠફળ બરાબર સમઘનના પાર્શ્વ એટલે જે બાજુ છે ખાલી એનું પૃષ્ઠફળ કેટલું થશે ચાર એલનો વર્ગ અને સમઘનનું કુલ પૃષ્ઠફળ છ એલનો વર્ગ હવે આ બધા કામમાં આવશે તમારે ધોરણ નવમાં બરાબર ખબર પડી હવે જો લમઘનના પાર્શ્વ પૃષ્ઠનો પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ બે ટુ એચ ગુણ્યા એલ વધતા બી થશે એચ એટલે જે ઊંડાઈ છે ઊંચાઈ છે હાઈટ બરાબર અને એમ લંબાઈ વતા પહોળી પેલું તો પછી લમગનનું કુલ પૃષ્ઠફળ તો બે ગુણ્યા એલ વી વતા બી એચ હતા એલ એચ બરાબર એલ બી પછી ને ગણવાના બી એચ પછી એચ ને એચ એલ ખબર પડી ગઈ સિમ્પલ ત્યારબાદ નળાકારના પાર્શો પૃષ્ઠોનું પૃષ્ઠફળ તો ટુ પાય આર એચ છે બરાબર એચ એટલે ઊંચાઈ હવે નળાકારનું કુલ પૃષ્ઠફળ એટલે કે ઉપર નીચે બંધ હોય તો ટુ પાય આર કૌશમાં એચ હતા આર બરાબર હવે વિદ્યા મિત્રો જોઈએ જાતિ ગણ્યાના એક્ઝામ્પલ તો સૌથી પહેલું છે એક નળાકારની ત્રિજ્યા આઠ સેમી છે અને ઊંચાઈ છે પાંત્રીસ સેન્ટીમીટર તો આ નળાકાર ઉપરથી ખુલ્લો રાખવાનો છે તો નળાકાર બનાવવા માટે કેટલું પથરું જોઈશે તો જુઓ નળાકાર ઉપરથી ખુલ્લો છે અને નીચે અહીંયા બંધ છે કે ખુલ્લો એના વિશે કોઈ કહ્યું છે નહીં ઉપરથી જ કયું છે માટે ઉપરથી ખુલ્લો હશે અને નીચે બંધ હશે બરાબર તો અહીં પહેલાં તો આપણે નળાકારનું પાર સ્વરૂપ પૃષ્ઠોનું પડે બરાબર એટલે કે ટુ પાય આર એચ ઓકે સિમ્પલ પછી નીચે જે તળિયું છે એ વર્તુળાકાર છે તો એનો આવશે પાયારનો વર્ગ બરાબર તો સિમ્પલ જુઓ તો અહીંયા મેં ગણેલું છે તો તો કુલ ક્ષેત્રફળ બરાબર નળાકાનું પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ વધતા તળિયાનું ક્ષેત્રફળ હવે ટુ પાય આર એચ વધતા પાય વર્ગ હવે અહીંયા પાયયર પાય આર સરખા છે તો બહાર નીકળી દેવાના તો નીકળી દીધા પાય આર ગુણ્યા ટુ એચ વધતા આર હવે પાય બરાબર બાવીસ વાગ્યા સાત ગુણ્યા આર આઠ છે હવે બે ગુણ્યા પાંત્રીસ એટલે પાંત્રીસ તો સિત્તેર આઠ બરાબર તો સિત્તેરને આઠ ઇઠ્યોતેર તો ઇઠ્યોતેર ગુણ્યા આઠ ગુણ્યા બાવીસ વાગ્યા સાત એટલે ઉપર આવશે બરાબર તેર હજાર સાતસો વાગ્યા સાત સેમીનો વર્ગ તો આ આવશે નળાકાનું કુરુક્ષેત્રફળ એટલે કે આટલું પતરું જોઈશે બરાબર સિમ્પલ ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે ફળો ભરવાની એક લાકડાની પેટીની લંબાઈ એકસો પંદર સેન્ટીમીટર પહોળાઈ પંચોતેર સેન્ટીમીટર અને ઊંચાઈ પાંત્રીસ સેન્ટીમીટર છે તો આ બંધ લાકડાની પેટી બનાવવા કેટલું લાકડું વપરાશે બરાબર તો તમને બધું આપેલું છે છે માપ તો ફક્ત આમાં કરવાનો છે ગુણાકાર એલ બી એચ સિમ્પલ તો જુઓ અહીંયા દાખલો ગણેલો જ છે બરાબર આ છે પહેલો દાખલો આ બીજો દાખલો ઓકે તો અહીંયા જુઓ એલ બી એચ કરીએ તો શું મળે આપણને ઘનફળ મળે બરાબર એકચ્યુઅલી મારાથી મિસ્ટેક થઈ ગઈ ઘનફળ મળે આપણે શું શોધવાનું છે અહીંયા કેટલું લાકડું વપરાશે તો મતલબ આપણે શોધવાનું છે અહીંયા પૃષ્ઠફળ બરાબર તો એના માટે સૂત્ર શું છે બે ગુણ્યા એલ વત્તા બી એચ એચ એલ બરાબર તો બે ગુણ્યા એલ વત્તા બી એચ એચ એલ એલ બી એટલે એકસો પંચોતેર એકસો પંદર ગુણ્યા પંચોતેર આવશે બરાબર વત્તા પંચોતેર ગુણ્યા પાંત્રીસ પાંત્રીસ ગુણ્યા એકસો પંદર હવે અહીંયા સાત રૂપ આપ્યું તો જવાબ આવશે ઓગણીસ હજાર ત્રણસો સેન્ટીમીટર વર્ગ તો લાકડાની પેટી બનાવવા ઓગણીસ હજાર ત્રણસો સેન્ટીમીટર વર્ગ લાકડું વપરાશે સિમ્પલ ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન એક એવા ઘનની બાજુનું માપ શોધો જેનું કુલ પૃષ્ઠફળ તેરસો પચાસ સેન્ટીમીટર વર્ગ હોય હવે જે ઘન છે એનું જે પૃષ્ઠફળનું સૂત્ર શું આવે તો અહીંયા લખેલું છે બરાબર કુલ પૃષ્ઠફળ છ એલનો વર્ગ બરાબર તો અહીંયા શું કરશે છ એલનો વર્ગ બરાબર તેરસો પચાસ હવે એલના વર્ગને કરતા બનાવ્યા તો તેરસો પચાસ ભાગ્યા છ હવે એલના વર્ગ બરાબર બસો પચીસ તો એલ બરાબર મળે પંદર સેન્ટીમીટર તો ઘનની બાજુનુંમાં પંદર સેન્ટીમીટર હશે એકદમ સિમ્પલ તો અહીંયા જે છે પૃષ્ઠફળના દાખલા જે જાતે ગણીયના છે થાય છે પૂરા હવે નેક્સ્ટ ટોપિક છે ઘન લંબઘન અને નળાકારનું ઘનફળ એટલે કે કદ તો જુઓ ઘનફળ શોધવાની જરૂર ક્યાં પડે જેમ કે આપણે કેટલું પ્રવાહી સમાઈ શકીએ શોધવું હોય તો ટાંકી છે બરાબર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાશે હવે તમે કોલ્ડ્રિંકની બોટલો તેની પર લખેલું આવે ને બસ્સો મિલી ને ત્રણસો મિલી પાંચસો મિલી બરાબર તો એ એક રીતે કદ જ છે બરાબર તો હવે જો અહીંયા કેટલાક એકમો છે ઘનફળના જેમ કે એક સેમીનો ઘન બરાબર એક મિલી થાય એટલે કે આ જે એકમો છે એના આપણે મે સેમી ઘનને મિલીમાં ફેરવવા હોય તો બરાબર એ તમને ખબર હોવી જોઈએ ઓકે એક હજાર સેમી ગનને એક બરાબર એક લિટર થાય એક લિટર ગન બરાબર એક હજાર લીટર થાય બરાબર હવે જે બોટલ આવશે પાણીની એની ઉપર મિલીમાં હશે માપ કે સેમી ગનમાં તો માપ હશે નહીં કે આનું આટલા સેમી છે બરાબર તો અહીંયા એક મિલી પાણી છે આમાં મતલબ ધારો કે પાંચ પાંચ લિટર હોય તો અહીંયા કેટલા કેટલા થશે સેમી ગન પાંચ હજાર સેમી ખબર પડી બરાબર ત્યારબાદ એક મીટર ઘન હવે અહીંયા લિટર ઘન નહીં પણ એક મીટર ગન બરાબર થશે એક હજાર લિટર બરાબર અહીંયા મીટર આવશે મીટર ગન બરાબર થશે એક હજાર લીટર ખબર પડી ગઈ બહુ અઘરું છે નહીં ઓકે નેક્સ્ટ જે તેના સૂત્રો વિશે જાણીએ તો ઘનનું ઘનફળનું સૂત્ર આવશે એલનું ઘન લમઘનનું ઘનફળ આવશે એલ બી એચ અને નળાકારનું ઘનફળ આવશે પાય આર સ્ક્વેર એચ એટલે પાય આર વર્ક એચ બરાબર અહીંયા ઉદાહરણ આપ્યું તમે ગણી શકો છો બહુ ઇઝી છે હવે જાતે ગણીએનો પહેલો એક્ઝામ્પલ એક ટાંકીના માપ પાંચ મીટર ગુણ્યા ત્રણ મીટર ગુણ્યા બે મીટર છે તો આ ટાંકીમાં એક હજાર લીટર ક્ષમતા ધરાવતી કેટલી ટાંકી ભરી શકાશે તો પહેલાં તો આપણે આ ટાંકીનું ઘનફળ શોધવું પડશે એલ બી એચ આવશે બરાબર અને પૃષ્ઠફળ અલગ વસ્તુ છે બરાબર હવે જે ઘનફળ છે એલ બી એચ શોધી લઈએ તો જુઓ શોધ્યું છે અહીંયા બરાબર શું મળશે તો ટાંકીનું ઘનફળ મળશે ત્રીસ મીટર ઘન કારણ કે પાંચ તરીકે પંદર દુઃખ ત્રીસ હવે મીટર ઘન છે તો એક મીટર ઘન બરાબર થાય એક હજાર લીટર તો ત્રીસ ગુણ્યા હજાર લીટર એટલે ત્રીસ હજાર લીટર જવાબ આવશે બરાબર હવે એક હજાર લીટરવાળી કેટલી આપણે ટાંકી ભરી શકીએ તો ત્રીસ હજાર વાગ્યા હજાર એટલે કે ત્રીસ ટાંકી આપણે ભરી શકીએ તો કુલ હજાર લીટરવાળી ત્રીસ ટાંકી ભરી શકાશે ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ છે ગ્રામજનોએ સ્વૈચ્છિક ફાળો કરીને એક કૂવો ખોદવાનું નક્કી કર્યું કૂવાની ઊંડાઈ ચૌદ મીટર અને ત્રીજા પાંચ મીટર છે જો કૂવો ખોદવાની મજૂરી પંચોતેર પ્રતિ ઘન મીટર હોય તો કૂવો ખોદવાનો ખર્ચ શોધો તો અહીંયા આપણે પહેલાં શું કરીશું કૂવો કેવો આવે નળાકાર આવે બરાબર તો નળાકારનું ઘનફળ શોધીશું બરાબર તો અહીંયા નાણાકારનું ઘનફળ શોધ્યું કયું આવશે સૂત્ર પાય આર સ્ક્વેર ઇચ તો મળ્યું કેટલું અગિયારસો મીટરનો ઘન બરાબર હવે અગિયારસો મીટર ઘન હવે અહીંયા કેટલું કર્યું છે ભાઈ અહીંયા પંચોતેર રૂપિયા પ્રતિ ઘન મીટર તો એક મીટર ઘનના રૂપિયા પંચોતેર તો કુલ કેટલો ખર્ચ થશે અગિયારસો ગુણ્યા પંચોતેર એટલે કે રૂપિયા બ્યાસી હજાર પાંચસો રૂપિયા ખર્ચ થશે નેક્સ્ટ હવે લાસ્ટ એક્ઝામ્પલ છે આ ચેપ્ટરનો આઠ સેમી ગન ગનફળ ધરાવતો ઘન બનાવવા માટે ઝીરો પોઈન્ટ પાંચ સેમી ગનના કેટલા ગનની જરૂર પડશે તો સિમ્પલ આઠ વાગે ઝીરો પોઈન્ટ પાંચ કરવાના છે બરાબર તો કેટલા આવશે સોળ આવશે સિમ્પલ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થાય છે આ ચેપ્ટર પૂરું આઈ એમ શ્યોર કે તમને આ વિડીયોમાં જે પણ ટોપિક છે સમજાઈ ગયા હશે અને ખાસ આ બધા સૂત્રો તૈયાર કરી લેજો ફરી મળીએ એક નવા ચેપ્ટર સાથે અને બીજા જે ચેપ્ટર છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આવી દઈશ ત્યાંથી તમે જોઈ લેજો તો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ